મિશન સ્કૂલ અને આજે આપણે જોઈશું સંસ્કૃતમાં આગળ માહિતી કે જે મેં તમને આગળ આપી છે. આપણે પ્રથમ સમયે 200 કિલોમીટર પુનરાવર્તન વિશેની માહિતીના આગળના આપણે વિડીયો જોઈ ગયા છીએ. એના અનુસંધાને આપણા કેટલી વસ્તુ બાકી રહી છે તે રીતે હવે આપણે કવર કરી લઈએ. મેં તમને આગળ પ્રશ્નમાં સમજીને આપી છે તે રીતે કે ભાઈ તમારે 3 થી લઈને 8 ચેપ્ટર સુધીની બધી વસ્તુઓ જે પણ મેં તમને પેમ્પલેટમાં કરાવી છે તે અને હું તમને એ વિડીયો દ્વારા શીખું છું તેના તમારે માહિતીના આધારે તમારે પ્રશ્નપત્ર જે છે એ લખવાનું રહેશે. હવે આજે આપણે જોઈશું કે ભાઈ એક વાક્યમાં ગુજરાતીમાં ઉત્તર લખો. 3 થી લઈને 8 5 સુધીને કોઈ ગમે તે પણ પાછલા એક વાક્યના ગુજરાતીને ઉત્તર આવશે તેના અનુસંધાને તમારે આન્સર લખવાના થશે. પેલો સવાલ છે કે બાળકો મારા બનાવીને શું કરવા ઈચ્છે છે. ક્વેશ્ચન માર્ક મૂકેલો છે અને આન્સરમાં છે કે બાળકો મારા બનાવીને શ્રી ગણેશજીની પૂજા કરવા ઈચ્છે છે. જો આમાં નાની એવી અને તમને સમજાય જાય એ વાત શું છે તો કે તમારે શું યાદ રાખવાનું છે કે કોઈ બાળકો મારા બનાવીને આ શું છે એ કાઢી રાખવાનું છે. એટલે કે શું આવશે તો શ્રી ગણેશજીની પૂજા કરવા ઈચ્છે છે. આ ક્વેશ્ચન માર્ક કાઢી અને પૂર્ણ વિરામ તમારે મૂકી દેવાનું છે. તમારે ફક્ત આટલું જ શબ્દ છે યાદ રાખવાનું છે. પણ તમે આમ નહીં લખી શકશો કે ભાઈ શ્રી ગણેશજીની પૂજા તો સવાલનો જવાબ જે છે આખા વાક્યમાં આવી રીતે લખાયેલો હશે તો તે માર્ક્સને પાત્ર ગણાશે. હવે બીજું છે કે ભાઈ નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. આ શેમાં હતા તો ગુજરાતીમાં. હવે શામાં આવશે સંસ્કૃતમાં. સંસ્કૃતમાં પ્રશ્નનો ઉત્તર છે એ પણ આવી રીતે જ આવશે. 3 થી લઈને 8 5 સુધીની અંદરથી પૂછાશે જે મેં પેમ્પલેટમાં લખેલ છે જેમાં તમારે જોઈ લેવાનું. કશ્ય હિતાર્થ જીવા મહ ક્વેશ્ચન માર્ક મૂકેલો છે અને અહીંયા અહીંયા મૂકવા કઈ રીતે યાદ રાખવાનું છે તો કે વયમ સ્વદેશ્ય હિતાર્થ જીવા મહ. ફક્ત બે શબ્દ યાદ રાખવાના છે વયમ અને સ્વદેશ્ય અને પછી આખું વાક્ય લખી અને તમારે પૂર્ણ વિરામ કરવાનું થાય છે. સંસ્કૃતમાં તમારે આવી રીતે બરાબર શબ્દ નીકળી ગયો છે કે ભાઈ કશ્ય કશ્ય શબ્દ નીકળી ગયો છે અને બાકી શું રહી જાય છે તો કે ભાઈ હિતાર્થ જીવા મહ. અને અહીંયા બે શબ્દ યાદ રાખવાનું પણ તમે એટલું નહીં લખી શકશો અને તેના અનુસંધાને તમારે તેના જે અનુવાદ છે એ લખવાનો થશે. ઓકે.